जय श्री कृष्ण बधाने, हूँ संदीप पाठक आपनो खूब खूब स्वागत करू छु। हवे आपणे जोई रह्या छे चेप्टर थ्री द्विचल सुरेख समीकरण युगमां। आ चेप्टर नी अंदर आपणे अत्यार सुधीमां मेथड्स बधी जोई गया छे, लोकनी रीत, आदेशनी रीत, आलेखनी रीत, क्रेमरनी रीत, बराबर छे। हवे पछी आपणे आगळ जोई रह्या छे कूट प्रश्नो। कूट प्रश्नो नी अंदर आपणे अहींया पहेलो एक कूट प्रश्न आप्यो छे। कूट प्रश्न सोल्व करवा माटे कूट प्रश्ननी अंदर ज इक्वेशन केवी रीते सोल्व करवानो एनी हिंट आपेली होय छे। तमारे रकम जे आपी होय ए एक करता वधु वखत एटले के बे वखत ध्यानथी वांचवी पड़शे। जो तमे बे वखत ध्यानथी रकम वांचशो तो तमने ऑटोमेटिकली अंदरथी जवाब खबर पड़वा मळशे के मेथड कई करवी छे आपणे, अने मेथड आवडी तो जवाब आवडवानो छे, राइट। तो અહીં આપ્યું છે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ। આપણા માટે આ શબ્દ અર્ધ પરિમિતિ આપણે સાંભળેલો છે, પરિમિતિ શબ્દ અર્ધ પરિમિતિ, તથા તેની લંબાઈ અને પહોળાઈ કરતા 36 મીટર છે, તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, 4 મીટર વધુ। તો બગીચાની બાજુઓના માપ શોધો, બાજુઓના માપ, બાજુઓ એટલે લંબચોરસની બાજુઓ કઈ કઈ હોય, લંબચોરસની બાજુ હોય લંબાઈ અને પહોળાઈ। એટલે આપણે લઈશું કે ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર અને લંબચોરસની પહોળાઈ y મીટર। બેટા અહીંયા મેં મીટર ક્યાં લખ્યું તો કે અહીંયા ગાડી અર્ધ પરિમિતિ 36 મીટર આપી છે, એકમ મીટર આપેલો છે, અહીં બી 4 મીટર વધુ છે એવું આપ્યું છે। એકમ આપ્યો હોય તો આપણે એકમ લખવો પડે, બાકી આપણે ખાલી એકમ શબ્દ લખીશું, ક્લિયર, ઓકે। હવે પહેલું બગીચાની અર્ધ પરિમિતિ, બગીચો કેવો છે લંબચોરસ છે, એટલે કોની અર્ધ પરિમિતિ લંબચોરસની અર્ધ પરિમિતિ। તો અહીંયા ગાડી આપણે લખીશું કે બગીચાની અર્ધ પરિમિતિ, પરિમિતિ હોત આપણને ખબર છે કોઈ પણ લંબચોરસ, ચોરસ, ત્રિકોણ ગમે તે આપ્યું હોય, કોઈ પણ આકારની પરિમિતિ એટલે એની બધી જ બાજુઓનો સરવાળો, કોઈની પણ પરિમિતિ એટલે એની બધી બાજુઓનો સરવાળો। હવે બધી બાજુઓનો સરવાળો પણ એ અર્ધ પરિમિતિ કીધી છે, એટલે પરિમિતિના સૂત્રને ભાગ્યા બે કરવાનું આપણે, ઓકે। બગીચાની પરિમિતિ એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ પહોળાઈ x અને y લીધા છે એટલે, પણ જો હું અર્ધ પરિમિતિ લઉં એટલે એનું અડધું થઈ જાય, અડધું થઈ જાય તો આ બે બે નીકળી જાય, માટે અર્ધ પરિમિતિનું સૂત્ર આપણું શું બનશે બેટા, બનશે x વત્તા y, ક્લિયર। કેટલી આપી છે 36, એટલે સૂત્ર એક બન્યું x વત્તા y બરાબર 36, સમીકરણ નંબર 1। હવે બીજું તેની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તેની લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તેની લંબાઈ કેટલી છે x, કોના કરતા પહોળાઈ કરતા કેટલી વધુ છે 4 મીટર વધુ છે, કોણ વધુ છે x વધુ છે, x જો 4 મીટર વધુ હોય તો બેવની ઇક્વલ કરવા માટે આપણે y ની બાજુ 4 ઉમેરવા પડે। બેટા કન્સેપ્ટ સમજી લો કે તમે શાક લેવા જાઓ છો તો પહેલા વજન ન્યા અંદર મૂકેલા હોય છે, એટલે કે 2 કિલો, 3 કિલો, 1 કિલો, બરોબર છે। હવે બટાકા, ડુંગળી, ટામેટા જે બી તમે લેવા ગયા હોય એ કયા પલ્લામાં નાખવામાં આવે, વજન રાખ્યું છે એ જ પલ્લામાં, ના, તમે કહેશો સર બાજુના પલ્લામાં, કેમ, તો કે બેવને ઇક્વલ કરવા, બેવને ઇક્વલ કરવા હોય તો શું કરવું પડે કે જે વધારે છે એની બાજુ નહીં ઉમેરવાનું, પણ જે ઓછું છે એની બાજુ ઉમેરવાનું, જઈ રહ્યું છે, ઓકે। હવે અહીંયા ગાડી એક્સ બરાબર વાય વત્તા 4, આપણે આ બાજુ ઉમેર્યું કારણ કે આ વધારે હતું, ક્લિયર। હું વાય ને આ બાજુ લઈ લઉં છું એટલે એક્સ માઇનસ વાય બરાબર 4, સમીકરણ નંબર 2। તો અહીં તમારા બે સમીકરણ મળી ગયા, સમીકરણ 1, સમીકરણ 2। હવે આ x વત્તા y બરાબર 36 અને x ઓછા y બરાબર 4, અહીંયા ગાડી આપણે લોકની રીત કરીશું, અગેન yy કટ થઈ ગયો, 2x બરાબર 40 માટે x બરાબર 20। આ x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ, હું અહીં લખું છું કે x ની કિંમત સમીકરણ
एक मां मुकता એટલે x વત્તા y બરાબર 36, 20 વત્તા y બરાબર 36, y બરાબર 16, ક્લિયર? માટે હવે આપણને x અને y મળી ગયો. તમે કહેશો સર ઉકેલ લખીએ, ના ઉકેલ નથી લખવાનો બેટા, અહીં આપણે લખવાનું છે જે પૂછ્યું છે બાજુઓનામાં. તો બાજુઓ કઈ કઈ છે એની? તો કે લંબાઈ અને પહોળાઈ. અહીંયા લખવાનું માટે આપણે જગ્યા થોડીક લાંબી કરી દઈએ, માટે લંબચોરસની લંબાઈ બરાબર x મીટર એટલે કેટલા છે 20 મીટર અને લંબચોરસની પહોળાઈ બરાબર 16 મીટર. અહીંયા ગાડી તમને બીજી બી રીતે પૂછે છે આ લોકો, કઈ રીતે? તો કે આખો ડાકલો આપ્યો અને છેલ્લે કીધું હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અગેન અહીંયાથી એક સ્ટેપ આગળ જઈને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આપણે અંદર મૂકવું પડે, અને અહીંયા 20 ગુણ્યા 16 એટલે 16 × 32 320 મીટર સ્ક્વેર એનો જવાબ આવે. અહીં પૂછ્યું નથી એટલે આપણે અહીંયા ગાડી લખતા નથી. ક્લિયર? તો જો ડાકલો જોઈએ. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર, કોની ઉંમર? મારી એટલે આફતાબની ઉંમર, તે વખતની તારી ઉંમર એટલે દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી, 3 વર્ષ પછી મારી ઉંમર એ તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. બંનેની વર્તમાન ઉંમર શોધવાની છે આપણે. હવે રકમ મેં તમને કીધું છે તમારે 2 વખત વાંચવાની, તો તમને મળી જશે. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા, આ પહેલા શબ્દને યાદ રાખવાનું, મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. બીજા નંબર કીધું 3 વર્ષ પછી, અને શોધવાનું છે બંનેની વર્તમાન ઉંમર. એટલે આપણે શું ધારીશું? બંનેની વર્તમાન ઉંમર. એટલે જવાબમાં ધારો કે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે, અને તેની દીકરીની હાલની ઉંમર વાય વર્ષ. આ બંનેની હાલની ઉંમર, આફતાબની એક્સ, દીકરીની વાય. હવે શબ્દ છે 7 વર્ષ પહેલા. મિત્રો તમને ક્વેશ્ચન કરીશ કે તમારી હાલની ઉંમર કેટલી છે, તો તમે કહેશો સર 15 વર્ષ. ઓકે, 15 વર્ષ. હું તમને કહીશ 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી, તમે કહેશો સર 10 વર્ષ. તમે શું કર્યું? હાલની ઉંમર જે તમારી 15 છે, એ 15 વર્ષમાંથી તમે 5 વર્ષ માઇનસ કર્યા એટલે 10 વર્ષ આવ્યા. તેવી રીતે જયારે પહેલા શબ્દ આવે તો માઇનસ કરવાનો. હું તમને એવું કહું કે 2 વર્ષ પછી કેટલી ઉંમર હશે, તમે કહેશો 17 વર્ષ. તો પછી કહું તો પ્લસ કરવાનું, પહેલા કહું તો માઇનસ કરવાનું. તો અહીંયા ગાડી ધારો કે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે, તેની દીકરીની ઉંમર વાય વર્ષ છે. બરોબર છે? તો આપણે લખીશું 7 વર્ષ પહેલાની, 7 વર્ષ પહેલા બરોબર છે કોની ઉંમર? આફતાબની ઉંમર તે વખતની, આફતાબ કહે છે ની છોકરીની કે મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી. આફતાબની ઉંમર કેટલી? એક્સ, એની દીકરીની વાય. પણ બેટા અહીંયા 7 વર્ષ પહેલા કીધું એટલે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર એક્સ ઓછા 7 અને એની દીકરીની વાય ઓછા 7. બરોબર છે? આ બંને ઉંમરમાં આફતાબ એવું કહે છે કે મારી ઉંમર તારી ઉંમર કરતા 7 વર્ષ પહેલા, મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી. કોની? આફતાબની 7 ગણી હતી. તો બેવની ઇક્વલ કરવા હોય આપણે તો શું કરવું પડે? આ બાજુ આપણે 7 ઉમેરવા પડે. આગળના દાખલા મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો છે બેટા, એટલે એક્સ માઇનસ 7 બરાબર વાય ગુણ્યા 7 એટલે 7 વાય 77 49. અને આ બાજુ લઈ લઈએ એટલે એક્સ માઇનસ 7 વાય માઇનસ 49 વત્તા 7. 49 માંથી 7 ગયા એટલે કેટલા આવશે? માઇનસ 42. સમીકરણ નંબર 1. હવે શું કે છે? 5 વર્ષ પછી કઈ ગયું? 3 વર્ષ પછી. ઓકે, 3 વર્ષ પછી. 3 વર્ષ પછી એટલે બંનેની ઉંમરમાં 3-3 વર્ષનો વધારો થશે. અહીં જેમ માઇનસ કર્યા, 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા, મારી ઉંમર એટલે એક્સ, તારી ઉંમર એટલે વાય, તે વખતની ઉંમર 3 વર્ષ પછી
બંનેની ઉંમરમાં ત્રણ ત્રણ વર્ષનો વધારો થઈ જશે. દેવની ઇક્વલ કરવા હોય, આફતાબી એવું કે છે કે મારી ઉંમર તારી ઉંમર કરતા ત્રણ વર્ષ પછી ત્રણ ગણી હશે. અહીંયા ત્રણ વડે ગુણીશું, એક્સ વત્તા ત્રણ, ત્રણ વાય વત્તા નવ, એટલે એક્સ ઓછા ત્રણ વાય, નવ ઓછા ત્રણ, એક્સ ઓછા ત્રણ વાય બરાબર છ. સમીકરણ નંબર બે ક્લિયર. બંને સમીકરણ આવી ગયા. હવે આપણે આની આગળનો દાખલો લોપની રીતે જોયો હતો, આ દાખલો આપણે આદેશની રીતે જોઈશું. મિત્રો એવું યાદ રાખજો, હું જે પણ પેટર્ન થી અહીંયા દાખલો ગણું છું, ફોર એક્ઝામ્પલ હું આમાં આદેશની રીત વાપરું છું, તો તમારે ઘરેથી આ દાખલો બીજી બે પેટર્ન ગણવાનો છે. એટલે કે અહીંયા મેં આદેશની રીત વાપરું તો તમારે લોપ અને ક્રેમર થી ગણવાનો છે. હું ક્રેમર વાપરું તો તમારે આદેશ અને લોપ થી, અને હું જો લોપ વાપરું છું તમારે આદેશ અને ક્રેમર થી ગણવાનું છે. બાકીની બે ટાઈપ તમારે ઘરેથી કરવાની છે. ક્લિયર? ઓકે, તો અહીંયા ગાડી સમીકરણ એક, સમીકરણ બે. હવે અહીંયા ગાડી આદેશ લઈએ, આ સાત વાય આ બાજુ જતા રહેશે બરોબર, અને જો સમીકરણ બે પરથી લઈએ તો ત્રણ વાય. હું સમીકરણ બે પરથી આદેશ લઉં છું કે એક્સ બરાબર છ વત્તા ત્રણ વાય, આ થઈ ગયો આપણો આદેશ. કયા સમીકરણ પરથી લીધો? બીજા. તો એને મૂકીશું કયા? પહેલા સમીકરણ, સમીકરણ એ ને સમીકરણ એકમાં મૂકતા, સમીકરણ એક કયું છે? એક્સ માઇનસ સાત વાય માઇનસ ફોર્ટી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર્ટી ટુ. તો અહીંયા ઘડી એક્સ ની જગ્યાએ છ વત્તા ત્રણ વાય ઓછા સાત વાય બરાબર માઇનસ ફોર્ટી ટુ, માઇનસ ફોર વાય માઇનસ બેતાલીસ માઇનસ છ એટલે માઇનસ અડતાલીસ. આ વત્તા છ હતા બેટા, પેલી બાજુ ગયા માઇનસ થયા, માઇનસ ફોર વાય એટલે બાર ચોક અડતાલીસ, વાય બરાબર બાર બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને બાર ચોક અડતાલીસ. હવે આ જે આપણા અહીંયા ગાડી વાયની કિંમત આવી એને આપણે સમીકરણ એમાં મૂકીશું એટલે એક્સ ની કિંમત મળશે બરાબર. હું અહીંયા ગાડી આટલું ક્લિયર કરું છું. તો વાય ની કિંમત સમીકરણ એમાં મૂકતા એક્સ બરાબર છ વત્તા ત્રણ વાય બાર તારીખ છત્રીસ, એક્સ બરાબર બેતાલીસ. ક્લિયર? તો શું મળ્યું? માટે આફતાબની આફતાબની હાલની ઉંમર ફોર્ટી ટુ યર્સ બેતાલીસ વર્ષ, અને તેની પુત્રીની હાલની ઉંમર કેટલી આવી? બાર વર્ષ. ક્લિયર? આ આપણો જવાબ થયો, બેતાલીસ વર્ષ અને બાર વર્ષ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ધ્યાનથી ગણજો બેટા, આવા ઘણા બધા દાખલા અંદર આપ્યા છે, તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, ત્રીજો એક પ્રશ્ન જોઈએ આપણે. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે નવના છેદમાં અગિયાર બને છે. જો અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા પાંચના છેદમાં છ બને તો અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક પહેલું તો કોને કહેવાય? તો અપૂર્ણાંક એટલે ધારો કે અપૂર્ણાંક એક્સ ના છેદમાં વાય છે. સમજો, કોઈ પણ અપૂર્ણાંક તમે લખો એમાં ઉપર જે લખ્યું હોય એને અંશ કહેવાય અને નીચે લખ્યું હોય એને છેદ કહેવાય. તો ઉપર અંશ છે, નીચે છેદ છે. અહીંયા કીધું છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા, એટલે ઉપર પણ બે ઉમેરવાના, નીચે પણ બે ઉમેરવાના. જો તમે એવું કરો છો તો તમારો જવાબ નવના છેદમાં અગિયાર મળે છે બરાબર. એટલે ધારો કે અપૂર્ણાંક એક્સ ના છેદમાં વાય છે. અહીંયા આપણે એનું સ્ટેટમેન્ટ લખીએ કે અંશ અને છેદમાં બે ઉમેરતા નવના છેદમાં અગિયાર મળે. અંશમાં બે ઉમેરતા, છેદમાં બે ઉમેરતા નવના છેદમાં અગિયાર મળે છે. ક્લિયર એટલું? હવે આપણે શું કરીશું, આને અહીંયા લઈ જઈશું, આને આ બાજુ લઈ જઈશું, છેદ ખાલી કરી નાખીશું, ક્રોસ ગુણાકાર. એટલે અગિયાર ગુણ્યા એક્સ વત્તા બે અને નવ ગુણ્યા વાય વત્તા બે. ક્લિયર? અહીં ગયું, અહીંથી ઉપર ગયું.
હવે 11 ને x જોડે ગુણવાના 11 ને 2 જોડે ગુણવાના એટલે 11x 11 દુ 22 સેમ અહીંયા 9y 9 દુ 18 હવે આ 9y ને આ બાજુ લઈ લઈએ આપણને ખબર છે એનું ઘર છોડીને બીજાના ઘરે આવે એટલે નિશાની બદલે એટલે માઈનસ આ 22 પણ પેલી બાજુ જશે એટલે 18 માઈનસ 22 અહીંયા આવશે માઈનસ 4 એટલે 11x માઈનસ 9y બરાબર માઈનસ 4 સમીકરણ નંબર 1 બન્યો ક્લિયર બીજું અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 ના છેદમાં 6 આવે છે અંશ અને છેદ બંનેમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 ના છેદમાં 6 મળે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 ના છેદમાં 3 એટલે x ની જોડે પણ 3 ઉમેર્યા y ની જોડે બી 3 જવાબ આવ્યો 5 ના છેદમાં 6 અગેન અહીંયા સેમ વસ્તુ કરવાની 6 ને ઉપર ગુણીશું અને 5 ની જોડે લઈ લઈશું એટલે 6 x 3 5 y 3 6x 6 તારી 18 5y 5 તારી 15 એટલે 6x ઓછા 5y 15 ઓછા 18 એટલે 6x ઓછા 5y બરાબર માઇનસ 3 સમીકરણ નંબર 2 અહીં આપણી પાસે બે સમીકરણ આવ્યા સમીકરણ 1 11x ઓછા 9y બરાબર માઇનસ 4 અને 6x ઓછા 5y બરાબર માઇનસ 3 આ બંને સમીકરણ મેળવી લીધા પછી આપણે આ દાખલામાં ક્રેમરની રીત એટલે કે ચોકડી ગુણાકારની રીત કરીશું કારણ કે અગાઉના દાખલામાં આપણે લોપ અને આદેશ કરી ચૂક્યા છે પણ અહીંયા ગાડી આપણે આ બે સમીકરણ રવા દઈશું અને બાકીનું બધું આપણે કાઢી નાખીએ છે બરાબર પહેલું સમીકરણ અને બીજું સમીકરણ જે આપણે મેળવ્યું તે ક્લિયર ઓકે આ બે સમીકરણનું એક સાથે લખી દો 11x ઓછા 9y હવે બેટા માઇનસ 4 છે ને આ બાજુ લઈ લો તો શું થઈ જાય પ્લસ 4 બરાબર 0 સમીકરણ નંબર 1 અને 6x ઓછા 5y ઓછા 3 આ બાજુ આવી જાય તો વત્તા 3 બરાબર 0 સમીકરણ નંબર 2 તમને ખબર છે કે ક્રેમરની રીત જો આપણે કરવી હોય તો બધું ડાબી બાજુ લેવું પડે ને એટલા જ માટે આપણે બધું ડાબી બાજુ લઈ લીધું છે હવે શું કરીશું a1 a2 b1 b2 c1 c2 x ની જોડે જે ગુણાય છે ને a1 a2 કહેવાય y ની જોડે હોય ને b1 b2 અને એકલા હોય ને c1 c2 એટલે કે અચળ એટલે અહીંયા 11 6 માઇનસ 9 માઇનસ 5 4 અને 3 ક્લિયર આટલું લખ્યા પછી આપણે x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં 3 પાર્ટ કરીશું ક્રમ આપણે યાદ રાખવાનો કીધો તો આની આગળ કયો ક્રમ હતો BCA BCA ક્રમ બેટા યાદ રાખવાનો તમારે BCA ક્રમ એટલે યાદ રાખવાનો કે પહેલા અહીંયા B અને C ના સહગુણક આવશે પછી C અને A ના અને પછી A અને B ના BC CA A B ઓકે તમને યાદ જ હશે આપણે આગળ જોઈ ગયા છે એટલે તો અહીંયા ગાડી માઇનસ 9 માઇનસ 5 4 3 4 3 11 6 11 6 માઇનસ 9 અને માઇનસ 5 ક્લિયર હવે તમને એ સમજાયું હતું કે પહેલા શું કરેલું ડાબી બાજુ જે ઉપર આપ્યું હોય ત્યાંથી આપણે ગુણાકાર ચાલુ કરવાનો એટલે કે મેં તમને એક હિન્ટ આપી હતી કે પહેલા લસરપટ્ટી ખાવાની પછી દાદરો ચડવાનો એટલે પહેલા ઉપરથી નીચે ઉતરવાનું અને પછી દાદરો ચડવાનો એટલે આપણે અહીંયા x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં લખીશું 9 તારી 27 માઇનસ ની નિશાની છે એટલે માઇનસ 27 વચ્ચેની નિશાની માઇનસ જ હોય આપણે આગળ વાત કરી છે 5 6 20 એટલે કે માઇનસ 20 અહીંયા y ની વાત કરીએ તો 6 6 24 માઇનસ 11 તારી 33 1 ના છેદમાં 11 5 માઇનસ 55 વચ્ચેની નિશાની માઇનસ જ હોય 6 નવા 54 પણ કેવા માઇનસ 54 એટલે અહીંયા આવશે x ના છેદમાં માઇનસ 27 ઓછા ઓછા વત્તા 20 અહીંયા 24 માંથી 33 ગયા એટલે કે માઇનસ 33 આપ્યા છે તો અહીંયા ગાડી 24 એટલે કે 6 ને 3 9 એટલે કેટલા રહ્યા માઇનસ 9 અહીંયા માઇનસ 55 અને વત્તા 54 તો બેટા અહીંયા ગાડી x ના છેદમાં માઇનસ 7 y ના છેદમાં માઇનસ 9 અને 1 ના છેદમાં માઇનસ 1 રહેશે
આપણને ખબર છે ક્રેમરની રીતમાં આટલું કર્યા પછી આપણે શું કરવાનું, x અને અચળ ને જોડે લેવાના અને y અને અચળ ને જોડે લેવાના, એટલે અહીંયા ઉપર જશે -7 -1 એટલે x બરાબર 7, અહીં y બરાબર -9 -1 એટલે y બરાબર 9, ક્લિયર? તો અહીંયા ગાડી આપણને જવાબ મળ્યો 7 અને 9, પણ અહીં ઉકેલ નથી લખવાનો, આપણે અપૂર્ણાંક લખવાનો છે, એટલે આપણો અપૂર્ણાંક કયો આવશે? આપણે પહેલા વાત કરી ચૂક્યા છે કે અપૂર્ણાંક એટલે x ના છેદમાં y, માટે માંગેલ અપૂર્ણાંક x ના છેદમાં y x બરાબર 7 અને છેદમાં y બરાબર 9, આ થયો તમારો જવાબ. તમને અગાઉ બી કીધું, હું જે પેટર્ન અહીંયા દાખલો ગણું એની બાકીની બે પેટર્ન તમારે ઘરેથી ટ્રાય કરવાનો છે, એટલે બધી જ પેટર્નની તમને પ્રેક્ટિસ થતી રહેશે, ક્લિયર? ઓકે, અને પછી આગળ એક દાખલો જોઈએ. ચોથો દાખલો, બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 10 છે, તે સંખ્યાના અંકોના સ્થાન ફેરબદલ કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 વધુ છે, તો મૂળ સંખ્યા શોધો. બે અંકની એક સંખ્યા, મોસ્ટ આઈએમપી પેટર્ન આવે છે આ દાખલાની, મોસ્ટ આઈએમપી પેટર્ન, બે અંકની એક સંખ્યા અંકોના સ્થાન ફેરબદલ અને મૂળ સંખ્યા શોધો. એટલે પહેલા બેટા તમારે મૂળ સંખ્યા ધારી લેવી પડે, બરોબર? ધારો કે બે અંકની સંખ્યા 10x વત્તા વાય છે. તમે કહેશો સર 10x વત્તા વાય કેમ, કેમ બીજું કશું નહીં? તો સમજીએ, આપણે કોઈ પણ બે આંકડાની સંખ્યાઓ લખીએ, 45 68 92 36 એન્ડ 14, આ પાંચે પાંચ જે સંખ્યાઓ છે ને પેટર્ન તમે સમજો, 10×4+5, 10×6+8, 10×9+2, 10×3+6, 10×1+4, દરેક માં થશે 10×4=45, 10×6=60, 10×9=92. અહીં 10 બધામાં કોમન છે, બદલાય છે, તો આ એક્સ અને બીજો છે વાય, જે છે તમારો એકમનો અંક અને દશકનો અંક. વાય શું છે? એકમનો અંક અને એક્સ દશકનો અંક, બરાબર છે? તો અહીંયા ધારો કે બે અંકની સંખ્યા 10x+y તથા 3 લીટી લખવાની તમારે, તેના અંકોનો સરવાળો, અંકો એટલે એકમનો અંક અને દશકનો અંક, એનો અંકોનો સરવાળો x વત્તા y, અને ત્રીજું અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યા. હવે તમે કહેશો અંકોના સ્થાન અદલ બદલ એટલે બેટા x છે ત્યાં y મૂકવાનું, y છે ત્યાં x મૂકવાનું, એટલે tan y વત્તા x થશે. ક્યારે પણ તમને બે આંકડાની એક સંખ્યાનો દાખલો પૂછાય, બે અંકની એક સંખ્યાનો દાખલો પૂછાય, તો બેટા તમારે આંખો મીચીને આ 3 લીટી લખી કાઢવાની. કઈ 3 લીટી? કે ધારો કે બે આંકડાની સંખ્યા 10x+y છે, અંકોનો સરવાળો x+y છે, અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યા 10y+x છે. આ 3 ડેફિનેટ લખી કાઢવાના. બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 10, અંકોનો સરવાળો એટલે x+y, બરાબર? એટલે અહીં લખીએ અંકોનો સરવાળો 10 છે, એટલે x+y=10, સમીકરણ નંબર 1. બીજું, તે સંખ્યાના અંકોના સ્થાનમાં ફેરબદલ કરવાથી મળતી સંખ્યા, ફેરબદલ કરવાથી મળતી સંખ્યા 10y+x, મૂળ સંખ્યા કરતા 36 વધુ છે, સ્થાન ફેરબદલ થી મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 36 વધુ છે. સ્થાન ફેરબદલથી મળતી સંખ્યા, સ્થાન ફેરબદલથી કઈ સંખ્યા મળે છે? 10y+x. મૂળ સંખ્યા કઈ? 10x+y. તો આ 10y+x છે એ 10x+y કરતા 36 વધુ છે, એટલે આપણે આ બાજુ 36 ઉમેરવા પડે. કન્સેપ્ટ પેલો જ, ત્રાજવા વાળો, બરોબર છે બેટા? હવે બધું કોઈ પણ એક બાજુ લઈ લઈએ, હું આ બાજુ લઈ જઉં છું અને
એટલે 10x વત્તા y વત્તા 36 આ તો હતું જ હવે આ બધું મેરી બાજુ જશે નિશાની બદલાશે માઇનસ 10y માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 10x ઓછા x 9x 10y માઇનસ y 9y આ વત્તા 36 પેલી બાજુ ગયા માઇનસ 36 એટલે x માઇનસ y 9 ચોક 36 સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને ને તમે કોઈ ભી રીતે સોલ્વ કરી શકો છો આપણે આમાં લોપની રીત લઈશું એટલે x વત્તા y બરાબર 10 અહીંયાથી લીધું બેટા x વત્તા y બરાબર 10 અને બીજું x ઓછા y બરાબર માઇનસ 4 y y કટ થઈ ગયો 2x બરાબર 6 x બરાબર 3 x ની કિંમત સમીકરણ 1 માં મુકતા x વત્તા y બરાબર 10 3 વત્તા y બરાબર 10 y બરાબર 7 તમને સરસ સર આવી ગયો જવાબ ના જવાબ આવ્યો નથી આપણો જવાબ શું છે મૂળ સંખ્યા મૂળ સંખ્યા આપણો જવાબ છે ભઈ લખવાનું માટે મૂળ સંખ્યા 10x વત્તા y 10 ગુણ્યા 3 વત્તા 7 એટલે 10 તારી 30 ને 7 37 એટલે આપણો ફાઇનલ જવાબ આવ્યો 37 હવે આ દાખલામાં ભૂલ પડે છે ભલભલાની ક્યાં પડે છે સમજાવી લઉં તમને તમારી ન પડવી જોઈએ કે બે અંકની એક સંખ્યા કે એટલે પહેલા આ ત્રણ સ્ટેપ ધારો કે તમે લખી કાઢ્યા પણ મહત્વનું શું છે આ બીજી લીટી સ્થાન ફેરબદલ કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી વધુ આ મિત્રો જો અહીંયા પ્લસ 36 કર્યા એની જગ્યાએ જો તમે આ બાજુ પ્લસ 36 કર દો ભૂલથી તો તમારો જવાબ 37 ની જગ્યાએ 73 આવશે જે પણ એક બે આંકડાની સંખ્યા જ છે તમને લાગશે તમારો જવાબ સાચો છે કારણ કે બે આંકડાની સંખ્યા આવી ગઈ છે પણ તમારો જવાબ ખોટો હશે જઈ રહ્યું છે મગજમાં એટલે ખાસ કરીને તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ઉમેરો કે બાદ કરો ત્યારે યોગ્ય સ્થાન ઉપર જ થવું જોઈએ મિત્રો આ ચાર કોટ પ્રશ્નો હતા જે અલગ અલગ પ્રકારના મેં ચાર કોટ પ્રશ્નો લીધેલા છે અને પ્રેક્ટિસ તમે અંદરથી કરી શકો છો જો તમને આ બધા કોટ પ્રશ્નોમાં ખબર પડી હોય મજા આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને મેક્સિમમ શેર કરો જેને કારણે બધા જ વિદ્યાર્થીઓ આનો ફાયદો લઈ શકે જય હિન્દ જય ભારત